सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर एक ग्रंथनी अंदर पूर्व पांचमो ने तरंग 47 एनी अंदर छेल्ले श्रीजी महाराजनी एम कथा लखे छे के महाराजे अदाभाई दरबार एना दरबार गढ़नी अंदर घनी सुंदर रसोई थई। ए बधी रसोई महाराज जम्या। आगळ पूर्व पांचमो तरंग 48 मुक्तानंद स्वामी उत्तम राजा ने कथा संभळावे छे। श्री हरि जे ये हित करी जो जो भोजन बनाय दधि शक्कर जे भात में करुणा रस बरसाय दधि शक्कर जे भात में करुणा रस बरसाय जेवर हे ते ही वार हरी दो कर बेगे दोवाय पीछे दो ए मुख ही रुमाल ले लोवाय पीछे दो ए मुख ही रुमाल ले लोवाय। मानकुआ नी अंदर श्रीजी महाराज कच्छना मानकुआ गाम मा छे। जे जे भोजन बनाव्या हता ते बधाने श्रीहरि हेते करीने जम्या। पछी करुणा रस वरसावता श्रीहरि दही अने साकर भातमां जम्या। श्रीहरिए जम्या पछी बन्ने हाथने भेड़ा करीने धोया पछी मुख धोयुं अने तेने रूमालथी लूछ्या ते पछी मुखवास लीधो अने दरबार अदाभाईने थाळनी प्रसादी आपी। તેથી તેઓના મનમાં આનંદ થયો અને ધન્ય છે આવું મુખથી બોલવા લાગ્યા। અદાભાઈ દરબારને માનકુવામાં શ્રીજી મહારાજે જમાડ્યા પછી જ્યારે પોતાના થાળનો પ્રસાદ દીધો ત્યારે બહુ રાજી થયા। ભગવાનના થાળનો પ્રસાદ મળે કોને, બહુ ભાગ્યશાળી હોય એને ભગવાનના થાળનો પ્રસાદ મળે। ભગવાનનો પ્રસાદ જ્યારે મળે ભલે એક સાકરનો કણિકો જ મળે પણ ભગવાનના મોટા સાધુ કોઈ મોટા ભક્ત એના હાથે આપણને મળે, એક તો ભગવાનનો હોય એમાંય પાછું સાધુના હાથથી મળે, નિર્ગુણમાં નિર્ગુણ થાય અને એને આપણે અહોભાવથી જો જમાડીએ, અહોભાવથી એક સાકરનો ગાંગડોય મોઢામાં મૂકીએ તો એ આપણી કારણ શરીરને બાળવાવાળો થાય, એ આપણા ઇન્દ્રિયો અંતઃકરણને શાંત કરવાવાળો થાય। આપણે તો ટન બંધી પ્રસાદ જમી જતા હોઈએ તો ઇન્દ્રિયો અંતઃકરણ શાંત જવા થવાની જગ્યાએ વધારે ઉત્તેજિત થાય
તો શું ભગવાનના પ્રસાદમાં દોષ છે? પ્રસાદમાં દોષ નથી, આપણી ભાવનામાં દોષ છે. ભગવાનને ધરાવેલું હોય પણ આપણી ભાવના જો ભગવાનનો પ્રસાદ છે એવી ના હોય તો રેગ્યુલર ખાઈએ છીએ, એમ એ ખાઈએ છીએ. પણ અહોભાવ કેવો? કે ભગવાનનો પ્રસાદીનો આપણને ઘણીકવત શું હોય કે રોજ જે આપણને મળે એનો ઘણીકવત મહિમા ઓછો પણ થઈ જાય. અમારે તો રોજ ભગવાનનો જ પ્રસાદ જમવાનો. અમારે પ્રસાદ સિવાય અમારી એક એક વસ્તુ ભગવાનની પ્રસાદીની થઈને જ આવે. એક પેન હોય તોય ભગવાનને ચરણમાં ટચ થયા પછી વપરાય. એક પેડ વાપરીએ લખવાનું તો અમારા કાગળ હોય એ ભગવાનને ટચ થઈને પછી આવે. ધોતિયા પહેરીએ તો ધોતિયાય ભગવાનને પ્રસાદીના કરીને પછી પહેરાય. એટલે કોઈ વસ્તુ એવી ને, એક દવાની બોટલ હોય તો આ ગોળીઓ નહીં ધરાવવાની, પણ ભગવાનને બોટલ આમ ટચ કરાવી દઈએ ને પછી દવા લઈએ. પાણી જળ ધરાવવાનું હોય તો જળ ધરાવવાનો અમારો એક લોટો કે જગ પ્રસાદીનો આખો દિવસ પડ્યો હોય, જ્યારે જોઈએ ત્યારે એ લોટા ઉમેરીને પછી એમાંથી જળ ધરાવીએ. એટલે એક એક વસ્તુની અંદર અમારે તો પ્રસાદ જ ધરાવવાનો, અમે આખા પ્રસાદીના થઈ જઈએ. અને તમે વર્ષ બે વર્ષ અમારી ભેગા રહો તમે આખા પ્રસાદીના થઈ જાઓ. પરંતુ એ પ્રસાદી આપણે ગ્રહણ કરીએ ત્યારે પ્રસાદ સમજીને જો લઈએ તો વાંધો નહીં. પણ કેવું છે કે માનો કે આજે હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં છે તો ત્યાંથી કોઈ આપણા માટે આટલી સાકર લાવ્યા હોય ને કે આ હરિકૃષ્ણ મહારાજને ધરાવેલી છે, લો હું તમારી માટે સ્પેશિયલ લાવ્યો છું, 250 ગ્રામ ધરાવી હતી એમાંથી આટલી મને દીધી છે, અને એ જે દીધી છે એમાંથી બે કાંકરી તમને યાદ કરીને બે ગાંગડી લાવ્યો છું કે તમને દેવી જ છે, આટલી છે ને હજુ આટલા ફેમિલીમાં આપવી છે. એ બે જે લે ને એ બહુ અહોભાવથી લેવાય. કેમ? કારણ કે હરિકૃષ્ણ મહારાજ ઠેક ઇન્ડિયા છે, વડતાલમાં છે. એટલે અહીંયા આગળ પીવડા ઘનશ્યામ મહારાજ હોય તો અહીં ન્યૂજર્સીમાં રહેતા ભક્તો હોય તેને દર શનિવાર પીવડા ઘનશ્યામ મહારાજનો પ્રસાદ મળે. પણ જે દૂર રહેતા હોય એને પ્રસાદ જાય કે લો મહારાજને ધરાવેલો પ્રસાદ છે, તો એ જેટલો અહીંવાળાને થાય એના કરતાં દૂરવાળાને અહોભાવ વધારે થાય. બધા પ્રસાદમાં એવું છે. કથાનો પ્રસાદ હોય તો એવું થાય, જ્યાં સંતો રોજ રહેતા હોય ત્યાં પહેલાં જેવું થાય કે ઓલો છોકરો તે રોજ એની મમ્મી એને જલેબી દે, ગુરુજી કથા કહે છે ને જલેબી દે, રોજ જલેબી, રોજ જલેબી સારું મોઢું તો ભાંગી જ જાય ને. 10 દિવસ 15 દિવસ 20 દિવસ ત્યાં ઓલો સ્કૂલમાં જોવે તો ઘણા છોકરા મમરા લાવ્યા હોય, કોઈક પાપડ લાવ્યા હોય, કોઈ પૌવા લાવ્યા હોય શેકેલા, આને તો રોજ આમ ડબ્બો ખોલે ને જલેબી. તે એક દિવસ એની મા પર ખીજાનો, હું મમ્મી તું રોજ જલેબી ને જલેબી, આ જલેબો ને જલેબો હું થાક્યો. કે સ્કૂલમાં છોકરા કેવા મમરા લાવે છે, આ લાવે, ચણા લાવે છે, દાળિયા લાવે છે, ખારસિંગ લાવે છે, ત્યારે ઓલી એની મા કે પૂછે કે એને જલેબી કોઈ દી ખાધી છે? પણ તું રોજ જલેબી ખા છો એટલે શું થઈ ગયો, જલેબો. એમ ઘણીક વખત બહુ ઊંચી વસ્તુ આપણને રોજ મળે તો જલેબો થઈ જાય, જો એનો મહિમા ન સમજીએ તો. ભગવાનનો પ્રસાદ બહુ જ, ભગવાનની આ પ્રસાદી છે, મારા બહુ મોટા ભાગ્ય છે, એવા અહોભાવથી ભગવાનની પ્રસાદીને ગ્રહણ કરવી એ અદાભાઈ પાસેથી શીખવાનું છે. આવું મુખથી બોલવા લાગ્યા, મારા ઉપર શ્રીહરિ જેટલા રાજી થયા તેવું મેં પુણ્ય નથી કર્યું, મેં એવું કોઈ દાન પણ નથી કર્યું, છતાં દરિયાવ દિલ શ્રીહરિએ મારા ઉપર અપાર દયા કરી છે. અદાભાઈને બીજો ગુણ એ આવ્યો કે મેં કોઈ એવી સેવા નથી કરી કે મારી ઉપર ભગવાન રાજી થાય. તુમરી જોએ સો ગુણ નાહી, અવગુણ કી હો ભીત, તુમરી જોએ સો ગુણ નાહી, અવગુણ કી હો ભીત, અવગુણ જાની બિસારો ગે જીવન, હોવહુ બહુત ફજીત, બિસરન જાજો મેરે મીત.
અવગુણ, પ્રભુ હું તો અવગુણની ભીત છું, પ્રેમાનંદ સ્વામી કહે છે. જેને જેને ભક્તિ કરીને એ બધાએ ભગવાનની આગળ એક જ ભાવના કરી છે કે પ્રભુ તમે જે અમને દીધું છે, તમે જે અમને મળ્યા છો એવી અમારી કોઈ લાયકાત નથી. આપણે તો ભગવાન અરે દાવો માંડીએ કે મેં આવું કર્યું ને તમે આવું કેમ ના કરો, હું આટલું કરું છું ને તમે આમ કેમ ના કરો. હવે જે દયાએ કરીને મળ્યા હોય, અમેરિકાના વિઝા આપણને મળે એમ જ ના હોય, અને અમેરિકાના વિઝા મળી જાય, અમેરિકાના વિઝા મળ્યા પછી અમેરિકન ગવર્મેન્ટ આપણને અહીં રાખવાનું પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ આપી દે, પીઆર કરી દે, પીઆર કર્યા પછી આપણને સિટીઝન કરી દે, આપણું સોશિયલ તમારે જોબે નહીં કરવાની, તમને મહિને લેક્સસ ગાડી ફેરવો એટલા રૂપિયા પણ અમારે મહિને તમને ચેક દઈ દેવા, અને પછી આર્ગ્યુમેન્ટ કરવા જાય કે હું આટલું કરું તો એ તમે આટલું ના કરો, તેને ઘેર જ મોકલી દેવો પડે પાછો કે તું ઇન્ડિયામાં ખેતી કરતો હતો ને ત્યાં ખેતી કર, અહીં તારું કાંઈ કામ નથી. એક ભગવાન દયાએ કરીને મળ્યા છે, આપણા કોઈ આપણી કોઈ લાયકાત નથી આપણે ભગવાનને મળી શકીએ. આપણી કોઈ પૂર્વની એવી કમાઈ નથી કે ભગવાનને આપણે મળી શકીએ. ભગવાન જે મળ્યા છે એ તો કેવળ એમની કૃપા છે. કિયા મે કિયા આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળા આપ જીવન જાણો છો, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. કૃપા, કોઈ પણ કારણ વિના ભગવાન અકારણ કૃપા કરે છે, અકારણ. હવે એવી અકારણ કૃપા કરી અને તોય આપણે અદાભાઈ પાસેથી એ શીખવાનું છે કે અદાભાઈને મહારાજે રાજી થઈને થાળ દીધો તો અદાભાઈ એમ ના કીધું કે મહારાજ તો દે જ ને મને, મારી ભક્તિ એવી છે, એમ ના કીધું. મેં થાળ દીધો છે, મેં રૂપિયા દીધા છે, મહારાજ મને થાળ દે જ ને, એમાં શું છે. પણ અદાભાઈ એમ કીધું, હે પ્રભુ તમે રાજી થાવ ને એવું મેં કોઈ પુણ્ય નથી કર્યું, મેં એવું કોઈ દાન પણ નથી કર્યું મોટું, પણ તમે દરિયાઓ દિલના છો, તમારું દિલ છે ને દરિયા જેવું છે પ્રભુ, એટલે તમે મારી ઉપર દયા કરી દીધી. આવું એમને કીધું. આ ભક્તિ કરવા માટેનો આ બેઝ છે. ભગવાન અરે વેપાર નહીં માંડવાનો, ભગવાન અરે ભક્તિ કરવાની. વેપાર દુનિયામાં થાય, ભગવાન અરે વેપાર ના થાય. આપણે ઘણી વખત ભગવાન અરે વેપાર કેવો કરીએ, પ્રભુ હું આટલું કરું તો તમારે આટલું કરવું પડે, અને મેં આટલું કર્યું તો તમે આટલું કેમ ન કર્યું. એક અમેરિકા દેશનો જ્હોન કેનેડી, એનું એક સેન્ટેન્સ છે કે મેં દેશ માટે શું કર્યું, એવો પ્રશ્ન પોતાને પૂછો, દેશે મારા માટે શું કર્યું એમ ના પૂછો. એમ ભગવાનનો ભક્ત છે એવું વિચારે છે કે પ્રભુ હું તમારા ઉપયોગમાં આવી જાઉં, મારે તમારો ઉપયોગ બિલકુલ કરવો નથી, મારું તમને કોઈ મારી તમને કોઈ પ્રાર્થના નહીં, એટલી જ પ્રાર્થના તમે રાજી થાઓ, એટલી જ પ્રાર્થના તમને ગમે એવું મારું જીવન બને, આ મારી પ્રાર્થના. બાકી તમને જે ગમે એવું તમે મારી પાસે કરાવો, યુઝ મી. ડસ્ટબિન ઉપર લખેલું હોય યુઝ મી. એમ જે ભક્ત ભગવાનને એવું કહે છે, પ્રભુ તમે મારો ઉપયોગ કરો, મારે તમારો નથી કરવો, એની ભક્તિ ભગવાન અંગીકાર કરે છે. અદાભાઈ એવા છે, એના ઘરમાં એને સંતોને મહારાજને ઉતારો દીધો છે, ઘરમાં જ દીધો છે, એના દરબારમાં દીધો છે, ગામના રાજા છે, માનકુવાના રાજા છે, એને પોતાના ગામમાં આટલું મોટું મહારાજનું સામયું કર્યું, પોતાના રાત દરબારમાં શ્રીજી મહારાજને રાખ્યા છે, તો રાખ્યા હશે તો કોઈ ખર્ચો નહીં કર્યો હોય. આજે સંતોને તમે તમારે ઘેર બોલાવો કે સંતો અમારે ઘેર આવો અને બે દી રહો, કથા વાર્તા કરો, તો સંતો તમારે ઘેર આવે તો તમારા રૂપિયાનો ખર્ચો ન થાય, તમારા રેગ્યુલર ખર્ચ કરતાં 5 ગણો ખર્ચ થાય. અમે આવીએ તો ત્યાગી છીએ, તોય અમે ત્યાગી તમારે ઘેર આવીએ તો તમારા ખર્ચા કરતાં, અને તમારે પ્રયોગ કરવો હોય તો જેને અનુભવ ન હોય બોલાવો, આવે તો નહીં જ બોલાવો, 1 રૂપિયાના 5 રૂપિયા ખર્ચાવે તો બોલાવે. એટલા માટે ખર્ચો તમારે વધારે થાય, હું એટલા માટે કહું છું કે તમારો રેગ્યુલર લાઈફ કરતાં તમને એમ થાય કે મહારાજને સંતો આવે છે, એટલે અમારે શાકભાજી 2 અમે
એક જ ટાઈમ રસોઈ કરવાનો હોય, તમારે શાકની જરૂર એક જ શાકની જરૂર હોય તો તમે 10 શાક લાવી દેશો, જે સંતોને કરવું હોય કરે. હવે અમારા ગયા પછી જો એ શાક વપરાય નહીં તો બગડે, એમ ખર્ચો થાય. બાકી કાંઈ અમે કાંઈ એવા મોંઘા નથી કે તમને ખર્ચો કરાવીએ, મુઠ્ઠી ખાઈએ છીએ. પણ મારો કહેવાનો અર્થ એ છે કે સંતોને કે ઠાકોરજીને આપણે ઘરે બોલાવીએ તો ખર્ચો તો થાય જ. અદાભાઈએ પોતાના દરબારગઢમાં શ્રીજી મહારાજને રાખ્યા છે, સંતો તમારે ઘેર આવે એટલે તમારા ઘરે તમને જેને ઘેર આવે એને અનુભવ છે કે સંતો આવ્યા હોય તો સંતો 5 હોય ને તમે ઘરના 3 હો કે 4 હો કે 5 હો, તો ઘરના 5 સભ્યો ને સંતો બીજા 5 થયા. તમારે ત્યાં રોજ 5 નાવાવાળા વધ્યા, રોજ 5 જમવાવાળા વધ્યા, 5 જમવાવાળા નહીં જમવાવાળા 25 પણ વધી જાય સંતો રહેતા હોય તો, તમારું ઘર ઠાકોર દ્વારો થઈ જાય 5 દિવસ. આ બધી જ પરિસ્થિતિ અદાભાઈએ, શું અદાભાઈને ત્યાં મહારાજ જમ્યા, સંતો જમ્યા, હરિભક્તો જમ્યા, તો એ બધો ખર્ચો અદાભાઈ કરે છે, છતાં પણ એની ભાવના કેવી છે? પ્રભુ મેં તો તમારા માટે કાંઈ કર્યું નથી. આપણે બધાને શીખવા જેવું છે, અમે આ ભેખ લીધો છે. તમે બધાએ કાંઈ થોડો દાન ધર્માદો કરો ને કાંઈ મંદિર બનાવો કે કાંઈ કોઈ કંઈ પણ કાર્ય કરો, એવું ક્યારેય મારે તમારે ના વિચારવું જોઈએ. મારે એવું ન વિચારવું જોઈએ કે મેં ભગવાન માટે આવડો મોટો ત્યાગ કર્યો, એવું મારે ના વિચારવું જોઈએ. મહાનુભાવાનંદ સ્વામીની કથા મોજુદ જ છે, મહારાજ કે તમારો ત્યાગ તો કાંઈ નથી. અને તમે કાંઈ કદાચ કરોડો લાખોના દાન કરો તો પણ તમારે ગૃહસ્થાશ્રમમાં એવું નથી વિચારવાનું કે પ્રભુ મેં તમારી માટે કાંઈ કર્યું. ગમે એટલું કરીએ, ગમે એટલી સેવા કરીએ, ગમે એટલી ભક્તિ કરીએ, ગમે એટલું તપ કરીએ, ગમે એટલા જપ કરીએ, પણ પ્રભુ પાસે જઈએ ત્યારે એવું કહેવું કે પ્રભુ તમારી માટે મેં તો કાંઈ કર્યું નથી. જે કાંઈ કર્યું છે એ તો તમે જ કર્યું છે, તમે કરાવ્યું છે ત્યારે તો કરું છું, જો તમે કરાવ્યું જ ન હોત તો ક્યાંથી થાત. આ વિચારની અંદર જે રહે છે એની ઉપર પરમાત્મા બહુ રાજી થાય છે, બહુ રાજી થાય છે. હું કહું પરમાત્માને બાજુ ઉપર મૂકી દો, આપણે પોતે હોઈએ, આપણા માટે કોઈ બહુ જ કર્યું હોય, બહુ જ કર્યું હોય, આપણે અમેરિકામાં આવતા હોઈએ ફર્સ્ટ ટાઈમ, આપણને ગાડી લઈને લેવા આવે, ઘરે લઈ જાય, જમાડે, રાખે, જ્યાં જવું હોય ને આ બધું કરી દે, વ્યવસ્થા કરી દે, આપણી માટે રજા પાડે, આપણે 6 મહિના રોકે તો 6 મહિના લઈને ફરે બધે, અને આપણે કહીએ તમે મારા માટે બહુ કર્યું, અને એ વ્યક્તિ એમ કે મેં તો કાંઈ નથી કર્યું, આ તો મારી ફરજ હતી, તમે આવ્યા મને સેવા મળી, આવું જ્યારે કહે ત્યારે આપણા હૃદયમાં કેવું થાય, એના પ્રત્યેનું ફિલિંગ કેવું થાય કે ઓહો ઓહો આને આટલું બધું કર્યું, છતાંય પણ એમ કહે છે મેં તો કાંઈ કર્યું નથી. હવે જ્યારે મારે કંઈક એની પાછળ કંઈક કરવાનો વારો આવે ને તો મારે મન મૂકીને કરવું જોઈએ, મારે ગણવું ના જોઈએ કે એને મારી પાછળ 50 બાકી. તમારે ગૃહસ્થાશ્રમમાં કેવું હોય કે દીકરા દીકરીના લગ્ન હોય તો એને ત્યાં ચાંદલો કરવાનો હોય તો તમારી નોટ હોય કે આપણે ઘેર દીકરાના લગ્ન હતા તે દી કેટલો ચાંદલો કર્યો તો જોઈ લો, જુઓ ને, અને એ પ્રમાણે એને ચાંદલો થાય, એને કેટલી ભેટ દીધી હતી. હા, પછી વિવેકીઓ એ સમજે કે એ જમાનામાં 21 દીધા હતા પણ આ જમાનામાં 21 ના દેવાય, એ આજથી 60 વર્ષ પહેલાંના 21 અને આજના 21 બેમાં ફેર છે, 60 વર્ષ પહેલાંના 101 ને આજના 101માં ફેર છે, એ પછી વિચારે વિવેકી. પરંતુ તમે ગૃહસ્થ આશ્રમમાં આવું કરતા હો એવું અમને જાણવા મળે તમારા થકી. પરંતુ કોઈ વ્યક્તિએ તમારી પાછળ ખાલી થોડોક જ ખર્ચ કર્યો છે પણ એને તમને છેલ્લે એમ કીધું મેં તો તમારા માટે કાંઈ કર્યું નથી, પછી તમારે એની માટે એને 50નો ખર્ચ કર્યો હોય ને તમારે એની પાછળ 5000નો ખર્ચ કરવો પડે ને તમને ખટકે નહીં, તમને એમ થાય કે દરિયાઓ દિલનો છે, આટલું કર્યા પછી પણ ઉપકાર નથી રાખતો મારા માથે કે મેં તમારા માટે આવું કર્યું, મેં તમારા માટે આવું કર્યું, મેં તો કાંઈ નથી કર્યું. એમ પરમાત્મા, આપણે તો કાંઈ કરતા જ નથી, એ જ કરાવે છે, વાસ્તવિકતા તો એ જ છે. આપણે બોલવું હોય તો એની ઈચ્છા વિના બોલી ન શકીએ, આપણે ક્યાંય જવું હોય એક પગ ઉપાડીને આમ ચાલવું છે પણ ભગવાનની ઈચ્છા નથી તો ચાલી જોઈએ, ન ચલાય. આપણે ગમે એવો બિઝનેસ કરવો છે પણ પરમાત્માની ઈચ્છા નથી કે આપણને સફળતા દેવી છે તો બિઝનેસ પણ ન થઈ શકે, ગમે એટલી બુદ્ધિ હોય. આપણે 25-50 બિઝનેસોમાં સફળ થયા હોઈએ તો પણ પરમાત્માની ઈચ્છા ન હોય તો 51મો બિઝનેસ ન થાય,
આટલા પરમાત્મા આપણી સેવામાં છે એવા પરમાત્મા આગળ આપણે કેવી રીતે બોલી શકીએ કે પ્રભુ મેં તમારા માટે આવું કર્યું? આપણે તો ખાલી એટલું જ કહેવાય, પ્રભુ તમારી દયા છે કે તમે મને સેવામાં કંઈક લીધો, હું લાયક નથી પણ મને લઈ લીધો, તમારી દયા છે. મહારાજ બહુ રાજી થાય, મહારાજ મેં તો તમારા માટે કાંઈ નથી કર્યું, મેં કર્યું છે શું, તમે મારા માટે કંઈક કરો, તમે બધું જ તમે જ કર્યું છે અત્યાર સુધી જે કર્યું છે. અને પછી મહારાજને એવું થાય કે હવે આને જ્યારે કોઈ પણ દિવસ તકલીફ પડે ને તો મારે એને જઈને ઊભું રહેવું, મારે એનું દુઃખ મારા માથે લેવું, આવું મહારાજને થાય. અને મહારાજ પછી આવીને ઊભા રહે, બધું જ કરે, પછી મહારાજ બધા જ કાર્યો કરે. આ ભક્તિએ કરીને ભગવાનને વશ કરવાની રીત છે, રીત છે. અદાભાઈ પાસેથી જબરી શીખવા જેવી છે. પોતાના દરબારગઢમાં આટલો ખર્ચો કર્યા પછી જેને એવું નથી થતું કે મેં કર્યું. આપણું થોડું લિસ્ટ કરો તો, આપણે કદાચ કોઈને કહેતા નહીં હોઈએ, આ કથાઓ સાંભળીને કરીએ ને, અમે કરીએ, તમે સાંભળો છો, એટલે આપણે બધાય છે ને હવે સાંભળીને વાંચીને થોડા પ્રૂફ થઈ ગયા હોઈએ. શબ્દ બોલવામાં આપણે બોલીએ, શબ્દમાં આપણને કોઈ કહે તમે કર્યું, આપણે કહે ના ના મેં નથી કર્યું, મારથી ના થાય. પણ જીવથી આપણે એકાંતમાં બેઠા હોય ત્યારે સંકલ્પ થાય છે કે મેં આટલું કર્યું, મને થતો હોય તો મને અને તમને થતો હોય તો તમને, એ જેટલો સંકલ્પ થાય છે એટલું ભગવાનના સર્વ કરતા હર્તાપણાનો સ્વીકાર કરવામાં આપણી ખામી છે. જેટલો સંકલ્પ આપણને થાય છે એટલું ભગવાનમાં હેતની આપણને ખામી છે. જેટલો સંકલ્પ આપણને થાય છે એટલી આપણી અહમ ગ્રંથિ હજુ ઓગળી નથી, અને અહમ ગ્રંથિ છે એ જ જન્મ મરણનું કારણ છે. અહમ ગ્રંથિ જ જન્મ મરણનું કારણ છે. મેં નથી કર્યું, મારા ભગવાન કરાવે છે, એ જ કરાવે છે, એ જ રાજી થાય એવું કરાવે છે ને એ જ રાજી થાય છે. મેં નથી કર્યું, મને કોઈ મોટા પુરુષ કરાવે છે, એ કરાવે છે, એ જ પાછા રાજી થાય છે. મારી પાસે ક્યાં સમજણ છે, મારી પાસે ક્યાં વિવેક છે, મારી પાસે ક્યાં બુદ્ધિ છે, મારી પાસે ક્યાં ભક્તિ છે? આવું જેને વિચારે એની પાસે આધ્યાત્મિક સંપત્તિનો વારસો શ્રીજી મહારાજ અને મોટા દયાએ કરીને તમામે તમામ દઈ દે, એના હૃદયમાં પરમ શાંતિ. પ્રોબ્લેમ કોને થાય છે? આવો દિવ્ય સત્સંગ છે એમાં પ્રોબ્લેમ કોને થાય છે? જેને એમ છે કે મેં કંઈક કર્યું છે. ને દાન પાંચ વ્યક્તિએ પાંચ પાંચ લાખના દીધા, પાંચ પાંચ લાખના દીધા, ચારને હાર તોરા પહેરાવ્યા અને એકને પહેરાવાનું ભૂલી ગયા, તો ઓલો પાંચમો ફરી સભામાં આવશે, મંદિરમાં આવશે, ફરી રૂપિયા દેશે? નહીં દે. જાજા 100 કેસ આવા બન્યા હોય તો બે કેસ એવા હોય કે બે વ્યક્તિ એવું વિચારે કે એમાં હું કોઈ, એને પાંચ જણ એને કાન ભંભેરની કરવા જાય, એટલે તે દીધા હતા ને તારું નામ ના દીધું? એ તો મારે ક્યાં દીધેલા હતા, ભગવાને મને દીધા ત્યારે મેં ભગવાનને પાછા દીધા છે, એમાં મારું હતું ક્યાં, મારું નામ આવે, ભગવાનનું જ હતું. પરંતુ આપણે આ તો મેં રૂપિયાની વાત કરી, એવી રીતે કોઈ પણ વાત આપણે એક નાનામાં નાની સેવા કરતા હોઈએ પણ આપણને હંમેશા કરતા ભાવથી એ સેવા થતી હોય. સેવા કરીએ પણ કરતા ભાવ, કરતા ભાવ એટલે હું કરું છું, મારાથી થાય છે. અને શાસ્ત્રો એમ કહે છે હું કરું છું મારાથી થાય છે નહીં, હું કરું છું એ કોઈક મને કરાવે છે, મારાથી નથી થતું. જે મને કરાવે છે એવા પરમાત્માને, પરમાત્માને ધારી રહેલા અખંડ એવા ભગવાનના મોટા પુરુષો, સંતો, ભક્તો, એની ભાવના, એના આશીર્વાદ, એની કૃપા, એની પ્રેરણા શક્તિ, એનાથી આ બધું હું કરું છું. આવું જો રે, કેવો હળવો રે કો, એને કોઈ પ્રશ્ન ખરો આ સત્સંગમાં? કોઈ પ્રશ્ન નહીં. અને જેને એમ છે કે હું કંઈક કરું છું, મેં બહુ કર્યું છે, એને પ્રશ્ન. મેં બહુ કર્યું છે એને પ્રશ્ન. જેને કંઈક કર્યું જ નથી એને પ્રશ્ન શું? એને કોઈ પ્રશ્ન નહીં. રામાનંદ સ્વામી, સદગુરુ રામાનંદ સ્વામી આ સંપ્રદાયની અંદર, આ સંપ્રદાયના આદિ સ્થાપક છે. ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના જ રામાનંદ સ્વામીએ કરી છે. પરંતુ રામાનંદ સ્વામી
એને તમે જુઓ તો સંપ્રદાયની અંદર રામાનંદ સ્વામીનું એટલું બધું આમ સ્વામીનો એટલો બધો પ્રચાર પ્રસાર કે એવું કાંઈ નથી. સ્વામીએ પોતાનું અસ્તિત્વ જે રીતે રાખ્યું નથી. સ્વામી ફરિયાદ કરવા આવ્યા આપણી સુધી, એટલે સંપ્રદાય તો મેં સ્થાપ્યો છે એવું કહેવા આવે. આ સંપ્રદાય તો મેં સ્થાપ્યો છે. કોઈ દી વઢવા આવ્યા, કોઈ દી કહેવા આવ્યા, કોઈ દી એને સંકલ્પે થાય, ક્યારેય ન થાય, ક્યારેય ન થાય. આ બધું કારણ એક જ છે કે બધા અકર્તા રહીને કરતા હતા. અને આપણે બધાએ સમજણ વિના, ભગવાન અને સત્પુરુષની આપેલી સમજણ વિના ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ ભાવે, સ્થૂળ ભાવે કરતા થઈએ. 10 જણને નજરમાં આવી જાય, 100 જણને નજરમાં આવે, કારણ કે એ સ્થૂળ ભાવે જે કરતા થયો હોય ને એ તરત ભડભડ્યો, તરત ખબર પડી જાય. પણ સૂક્ષ્મ ભાવના કરતા પણ આપણે નથી થઈ જતા ને. સૂક્ષ્મ ભાવ એટલે હૃદયમાં સંકલ્પ વિકલ્પો નથી થતા ને કે મારાથી થયું. અદાભાઈ પાસેથી આ શીખવા જેવી બહુ મોટી ઔષધિ છે, બહુ મોટી ઔષધિ. આ લાઈન ઉપર હું એટલે અટક્યો છું કે આ પરમાત્માને મોટાને રાજી કરવાની બહુ મોટી ઔષધિ છે. આપણે રાજી થઈ જઈએ તો પરમાત્મા એમ જ રાજી થાય છે. આપણી માટે કોઈએ કર્યું છે અને આપણને એક એક, મેં તો તમારા માટે કાંઈ નથી કર્યું, હવે તમે એવું હું કરવા મનમાં રાખો છો, મેં કર્યું છે, મેં કાંઈ નથી કર્યું. આપણે આખું વર્ષ યાદ કરીએ, બહુ સારા વ્યક્તિ કહેવાય, બહુ સારા, કેટલું કર્યું છે મારા માટે. પણ બોલો, મને એમ કહી દીધું કે મેં તો કાંઈ કર્યું નથી, મેં કાંઈ કર્યું નથી. યાદ રહેશે ને એવા વ્યક્તિ આપણને જીવનમાં. તો પરમાત્મા કેટલા લાગણીવાળા હોય, આપણા હૃદયમાં જો પરમાત્માના હૃદયમાં જેટલી લાગણી છે, મોટાના હૃદયમાં જેટલું લાગણીને હેત છે ને, એના અબજમાં ભાગનું જ આપણા હૃદયમાં તો હોય, અબજમાંના અબજમાં ભાગનું હોય, તોય આપણને આમ એવું થાય કે ઓહો કેવું કહેવાય. તો આપણને તોય અહોભાવ જો થઈ જતો હોય તો પરમાત્માને કેટલો થાય. માટે આપણામાંથી કરતાપણું ટાળવાનું, બધું જ કર્યા છતાં મેં કાંઈ કર્યું નથી, પરમાત્માએ કરાવ્યું, મારા મહારાજે કરાવ્યું છે, આવી રીતનું મને મળે એવા મારા મોટા પુરુષે કરાવ્યું છે, એ કરે છે, હું ક્યાં કરું છું. આવું રે એ સદા સુખીઓ. સંતોને ને દરબારોને જમવા બોલાવો. મહારાજ કે હાલો આવે, જમવાની પંક્તિ કરો. શ્રી હરિનો તેઓ શબ્દ સાંભળીને તુરંત તે આવ્યા. જ્યારે તેમની પંગત થઈ ત્યારે ધર્મના દુલારા શ્રીહરિ તેમને પીરસવા આવ્યા. મહારાજને પીરસવાનું બહુ ગમતું, પોતે પીરસવા મહારાજ પહોંચ્યા. હરિ પીરસત નિત અન્ન રસાલા, નિસ્વાદ કરી કે જેવત મરાલા. હરિ કે વચન જૂત જેવત હે જે હા, હરિ કે વચન જૂત જેવત હે જે હા. સદા ઉપવાસી કહે તે હા, સદા ઉપવાસી કહે તે હા. નિત્ય શ્રીહરિ રસદાર ભોજન પીરસતા, કાચું નહીં, એકદમ રસદાર, ઘીવાળું, મજબૂત ભોજન મહારાજ પીરસતા. તેને સંતો સ્વાદ રહિત કરીને જમતા. હોય રસદાર પણ સંતો એને કેવું કરી દે, સ્વાદ રહિત કરી દે. કુંડળની અંદર રાયબાએ લાડવા બનાવ્યા સંતોને જમાડવા. સંતોએ લાડવા બનાવ્યા એટલે સંતોએ બધા લાડુ પીરસાયા ખરા. એટલે પહેલાં તો લાડુ હતા એટલે સંતોએ પહેલાં ના પાડી દીધી કે અમારે તો રસકસના નિયમ છે. એ રાયબાએ મહારાજને કીધું, મહારાજ કેમ સંતો લાડવા નહીં જમે? એટલે મહારાજ કે અમારા સાધુ નહીં જમે, કારણ કે અમે સાધુને રસકસના નિયમ દીધા છે. તો રાયબા કહે, તો મારે સાધુને લાડવા જમાડવા હોય તો હું? મહારાજ કે લાડુ નહીં જમે, તમારે લાડવા જો જમાડવા હોય તો રોટલા ઘડો, અને અમારા સાધુ રોટલાની અંદર તમારે કોઈ પણ વઘાર વિનાનું શાક બાફેલું કે ભાજી બાફેલી કે એવું કાંઈ હોય અથવા છાશ, એની અંદર રોટલાનો ગોળો વાળશે, ગોળો વાળીને જોડીમાં નાખશે, કપડાની જોડીમાં નાખીને પાણીમાં ઝબોળશે. આ ઉતાવળી વહી જાય છે ને એમાં ઝબોળી, એમાંથી કણિકા લઈ અને ત્યાં પેલી કીડી કે મકોડા આલ્યા જતા હોય ને એને નાખવાનું. એ જો કીડી હુંગીને જતી રહે કે આ મારે લાયક એ ભોજન નથી, ત્યાર પછી મારા સાધુ ખાય, આ મારું
આ મારી લેબ છે, આ આવી મારી લેબોરેટરી છે, આ ટેસ્ટિંગ આ રીતનું છે. કયું સાધુ ખાઈ શકે? મહારાજે એવો નિયમ આપેલો કે રસકસ વિનાનું, જેમ પાણીમાં ઝબોડો એમ રસ બધો નીકળતો જાય, રસકસ વિનાનું થઈ જાય, એમાંથી પછી કણિકા લઈને કીડી મકોડી નાખવાના. અને એ જો ન ખાય પછી મારા સાધુ ખાય. આવું છે. હવે તમારા લાડવા તો મારા સાધુ અડે જ નહીં. રાયબા કે પ્રભુ આ સાધુ નહીં જમે તો આ પૃથ્વી ઉપર રસકસ બંધ થઈ જશે. આ પૃથ્વી આ રસકસ આપે છે, ઇન્દ્ર વરસાદ વરસાવે છે, એ ભગવાનના સંતો ભક્તોના અર્થે વરસાવે છે. આ તો એને અર્થે વરસાવે છે, એના અર્થે આ પૃથ્વી આટલું સહન કરે છે, એમાં કુસંગીઓનું પોષણ થાય છે. નહીં તો જો અમને આ પૃથ્વી પરથી એક પણ સત્પુરુષ ન હોય, આ પૃથ્વી પર એક પણ ભગવાનનો સંત કે ભક્ત ન હોય, તો આ પૃથ્વી છે ને આખી હુકાઈ છાણા જેવી થઈ જાય. જ્યાં સુધી આ પૃથ્વી પર કોઈને કોઈ સંત કે ભક્ત છે, ત્યાં સુધી જ વરસાદ અને પૃથ્વીના રસકસ છે. જેદી નહીં હોય તેદી આટલું પાપ સહન થાય પૃથ્વીથી? કેટલું પાપ, ચારે બાજુ પાપ પાપ ને પાપ, એ સિવાય કોઈ વાત જ નથી. આપણે તો એવા સત્સંગના એવા અખાડામાં છીએ તો પણ આપણને આમ ક્યારેક સાંભળવું, આપણે ક્યારેક જ સાંભળવાનું થાય. એટલે અમારે સાધુને તો ક્યારેક જ, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો તો એ તમારી કોઈ બોર્ડર હશે કે તમારે સજ્જનો જોડે બેસવાનું ઉઠવાનું, ક્યારેક પ્રસંગોપાત જવાનું થતું હોય તો તમને કદાચ થોડું મળે, ને તમારા પાસેથી અમારા પાસે પાછું ગળાઈને થોડું આવે. તમારી પાસેથી ગળાઈને અમારી પાસે આવ્યું હોય તો પણ અમને એમ થાય કે ત્રાહીમામ આવો કળિયુગ ચાલે છે, આટલો ભયાનક કળિયુગ કલ્પનામાં પણ ન બેસે. કેટલીક વાત તમારી પાસેથી ગળનામાં ગળાઈને આવી હોય, વિવેકથી તમે કીધી હોય કે સંતોને આટલી જ વાત કરાય, એવી વાત અમારી પાસે આવે તો પણ અમને એમ થાય કે આટલો ભયાનક કળિયુગ છે. તમે વિચારો તો તમારી પાસે જે આવ્યું છે એ તો ખાલી થોડુંક જ મટીરિયલ આવ્યું છે, પણ જે આખો દી કુસંગના અખાડામાં પડ્યા છે, જેને કોઈ દી સત્સંગમાં જવાનું નથી, જે ફૂલ વ્યસનો ફૂલ વ્યભિચાર ફૂલ જગતના બધા જ કુકર્મોમાં પડ્યા છે, માંસ ખાવું રખડવું જ્યાં ત્યાં ફરવું, કોઈ કોઈ જાતનો વિવેક નહીં એવા માણસો હોય, એ કેવો કળિયુગ ભોગવતા હશે? કેવો કળિયુગ! આવા ભયાનક કળિયુગની અંદર શ્રીજી મહારાજે આપણને આ મીઠી વીરડી જેવું લોયા ધામ આપ્યું છે. બહુ જૂજ વીરડીઓ છે, બહુ જૂજ વીરડીઓ આ પૃથ્વી પર છે, સત્સંગની વીરડીઓ, પછી આપણા સંપ્રદાયમાં હોય કે ઇતર સંપ્રદાયમાં હોય, પણ બહુ જૂજ જગ્યાઓએ જ્યાં મુમુક્ષુઓ શાંતિથી સુખ લઈ શકે, ભજન કરી શકે, કથા સાંભળી શકે, બહુ થોડું છે. એ જે થોડું છે એમાં આપણને મળી ગયું, એ કેવું મોટું કહેવાય! કહો, એક અમેરિકાનું સ્ટેડિયમ હોય, હમણાં હું લંડન ગયો હતો, લંડનની અંદર એક સ્ટેડિયમ છે, એ સ્ટેડિયમની અંદર કોઈ પ્રોગ્રામ કોઈ રમત હતી, એ લગભગ 3-4 વર્ષે કંઈક હોય છે, અને રમત અને એની અંદર એ સ્ટેડિયમની ટિકિટ, તો ટિકિટ રેગ્યુલર ભાવ એનો £500 અને 2 દિવસ બાકી હતા, £1500 બ્લેકમાં વેચાય, ન્યા ખાલી સ્ટેડિયમમાં એક ખુરશી પર બેસવાના £1500 બ્લેકમાં વેચાય, અને બ્લેકમાં પણ મળી જાય તો વ્યક્તિ એમ માને છે કે મારા મોટા ભાગ્ય કે મને આ ટિકિટ મળી ગઈ. એ જે ગેમ ચાલે છે લાઈવ ટીવી ઉપર ઘેર બેઠા વ્યક્તિ જોઈ શકે છે બહુ નજીકથી, ન્યા વરસાદ વરસાદ વરસે તો ખુલ્લામાં, તાપ બીજી બે જાતની ગરમી ઠંડી બધું સહન કરીને બ્લેકમાં ટિકિટ મળતી હોય તો પણ એ સ્ટેડિયમમાં બેસવાનું જે સુખ વ્યક્તિને આવે છે કેટલું આવે છે! તો વિચારો કે સત્સંગની મીઠી વીરડીઓ થોડીક જ છે, મોટા સ્ટેડિયમ નથી, બહુ નાના સ્ટેડિયમો છે, અને એની અંદર વગર ખર્ચ કરે વગર રૂપિયો આપે સામેથી આપણને ટિકિટ મળી ગઈ. આપણી સીટ કદાચ આપણે મોડા પડ્યા ને ખુરશી ન મળી તો ઉપરથી બીજી ખુરશી ઉતારીને કે બેહો આ ખુરશી લો, આટલી વ્યવસ્થા. એટલું નહીં, ત્યાં સુધી કે તમારી પાસે રહેવાની જ વ્યવસ્થા નથી, રહેવાની પણ વ્યવસ્થા, જમવાની પણ વ્યવસ્થા, બધી જ વ્યવસ્થા. હાલો, તોય પણ પેલી સ્ટેડિયમની ટિકિટનો જે અહોપણું થાય ને જીવને, એ અહોપણું
સત્સંગ આપણને મળી ગયો છે, આ ભગવાન આપણને મળી ગયા છે, આવા ગ્રંથ દિવ્ય આપણને મળી ગયા છે, એનું અહોપણું આપણને ન થાય. જો વિચાર ન કરીએ તો, વિચાર્યા કરીએ તો અહોહો રહે જ, અને વિચાર કરવો જ જોઈએ કે આવું મોટું મને ક્યાંથી મળી ગયું. રાયબાએ મહારાજને કીધું, પ્રભુ આ સાધુને તમે છોડાવો મારે ઘેર, નહીં તો મારા ઘરનો એક આ નાના છોકરા જોવો છો ને, એક છોકરો ખાય નહીં જો મારા સાધુ નહીં જમે તો. અને શ્રીજી મહારાજે રાયબાના પ્રેમને વશ થઈને તે દિવસે સંતોને કીધું, સંતો આજે અહીં લાડવા જમો, આજથી તમારા રસકસના નિયમ પૂરા, લાડુ જમો. અને રાયબા રાજી થયા. વરતાલમાં સંતો જમાડવા બેઠા હતા, કેરીનો રસ પીરસ્યો સંતોને, ચોળીનું શાક પીરસ્યું, બધું એક જ પાત્ર. આજ તમે જોયું હતું ને બપોરે આવ્યા ત્યારે, એક પાત્ર લાકડાનું, લાકડાના પાત્રની અંદર સંતો, રસ આવ્યો, ચોળીનું શાક આવ્યું, રોટલી આવી, એમાં પાછું ઉપરથી તુંબડું ભરીને પાણી રેડ્યું. હરિભક્તો વરતાલના પૂછે પાછા, રસોઈ દીધેલી ને, સ્વામી રસ કેવો છે? સંતો કે બહુ મીઠો છે, બહુ મીઠો છે. હવે જે પેલા અજ્ઞાના હરિભક્તો હોય કે જેને સંતોની જમવાની રીત ખબર ન હોય, એ લોકો તો વિચારે કે હા સંતો રાજી થયા આપણી રસોઈ જમીને. પણ સુરા બાપુ બોલ્યા, એ તો રોજ રહેવાવાળા સંતો ભેગા, એટલે એને ખબર હતી. ઓલા દૂરથી જોતા હોય, હવે એને હું એને એમ કે કંઈ નહીં, વાટકો લઈને ખાતા હશે આ લાકડાનો, એવી રીત હશે એમની. પણ ત્યારે સુરા બાપુ કે, સંતો આ બધું ભેળું કરદો ને એમાંય પાછા પાણી નાખો, એમાં તમને સ્વાદની શું ખબર પડે? તે બહુ હારો કરો છો કે એમાં સ્વાદની ખબર પડે કાંઈ તમને? અને ત્યારે સંતો કે, બાપુ અમે તો ભગવાનની મૂર્તિનો સ્વાદ લઈએ છે, બીજો સ્વાદ અમારે ચાખવો છે જ ક્યાં. આવા સંતો હતા શ્રીજી મહારાજ, એટલે એની ઉપર અખંડ રાજી હતા. જેને સ્વાદ મૂર્તિનો હતો, જેની વાત મૂર્તિની હતી, જેનો શબ્દ મૂર્તિનો હતો, જેની દ્રષ્ટિમાં મૂર્તિ હતી, જેના શ્રવણમાં મૂર્તિ હતી, જેના સ્પર્શમાં મૂર્તિ હતી, મૂર્તિ સિવાય બીજું કાંઈ હતું જ નહીં. એની સવાર મૂર્તિથી પડતી, એની સાંજ મૂર્તિથી પડતી, એનું શયન પણ મૂર્તિમાં થતું, એની ક્રિયા પણ મૂર્તિમાં થતી. મહારાજ એટલે બહુ રાજી હતા. આ મોટા મોટા પુરુષો જે થયા આજે છે, મોટા ભક્તો થયા આજે છે, એ બધાય પાસેથી આપણે એવું શીખવાનું છે, આપણું સવાર પણ મૂર્તિથી પડે, આપણી રાત પણ મૂર્તિથી પડે, આપણી રાત પણ મૂર્તિમાં જાય, અને દિવસની તમામ ક્રિયાઓ પર મૂર્તિમય બને. અને એ કરવા માટે એક દિવસનો આ પ્રયોગ નથી, એક દિવસમાં થતું નથી. એક દિવસમાં તમે આંબો વાવો ને તો આજનું વિજ્ઞાની એક દીમાં આંબો મોટો ના કરી દે. આજ વાવો અને કાલ કેરી આવે એવું હજુ આજનું વિજ્ઞાન નથી ગોતી શક્યું. એમ કોઈ જગ્યાએ આજ કરીએ ને કાલ પરિણામ આવે શક્ય જ નથી. પરંતુ ધીરે ધીરે આજથી અભ્યાસ કરીએ તો કોઈક દિવસ એ વાત શક્ય બની જશે. નિત્ય શ્રીયરી રસદાર ભોજન પીરસતા, તેને સંતો સ્વાદ રહિત કરીને જમતા. શ્રીહરિના આજ્ઞા વચનને અનુસરીને જેઓ જમે છે તેઓ કાયમના ઉપવાસી કહેવાય છે. ભગવાનના વચનથી જમીએ, કાયમી ઉપવાસ. આ એક રહસ્ય છે. ભગવાન અને મોટાની ઈચ્છાથી આપણે જમીએ ને, એકાદશીનો ઉપવાસ હોય આપણે, આપણે નકોરડી કરીશ, પણ ભગવાન અથવા ભગવાનને ધારી રહેલા, જે તે નહીં પછી, જે તે આલ્યા આવે કે ઓહો તમને ભગવાનનો મહિમા નથી, ભગવાનના ભક્તોનો મહિમા નથી. સાંભળો, અમારે એક ભગત, બહુ વર્ષો પહેલાંની વાત છે, એને ચા કોફી નહીં પીવાનો નિયમ દીધું, યોગમાં આવ્યો ને, એટલે ભાઈ દીધું કે આપણે ચા ને કોફી ના પીવી. એ ભગત બહુ રાજી થયા, નિયમ લીધો એને ચા કોફી ના પીવી, ચા કોફી બંધ કરી. પછી 15-20 વ્યક્તિને લઈ અને અમારે વિચરણમાં જવાનું થયું, વિચરણમાં ગયા. એમાં એ 15-20 જે હતા એમાં 2-5 એવા હતા ગુણબુદ્ધિવાળા. ગુણબુદ્ધિવાળા એટલે બહુ પાકા ભગત નહીં, પણ ગુણ ખરો સત્સંગનો આલ્યા જાય. હવે હવાર પડ્યું, જેને ત્યાં અમારો ઉતારો હતો, અમેરિકામાં જ ઘટના બની ગઈ, જેને ત્યાં ઉતારો હતો ત્યાં અમે હવારની અંદર બાથરૂમ એક કે બે હતા, એક બાથરૂમમાં હરિભક્તોને દીધું ને એક બાથરૂમ સંતોએ રાખ્યું, બધા વારા ફરતી પરવારે. એમાં 10 વાગી ગયા પરવારતા, ઠાકોરજી તૈયાર કરવાના હોય, પૂજા કરવાની હોય, બધું પરવારતા 10 વાગ્યા. 10 વાગ્યા એટલે પછી કીધું સંતોએ, હાલો આરતી કરવા બધાએ.
તો કે સ્વામી 10 જણા જ બહાર ગયા છે. ક્યાં ગયા બહાર? એ બહાર કે અહીંયા આગળ ક્યાંક ગયા છે કોઈ સ્ટોરમાં, એટલે પાછા આવ્યા. ક્યાં ગયા હતા? કાંઈ નહીં, કે અહીંયા આગળ ફ્રી હતા, કે હજુ સંતો ફ્રી નથી થયા તો અમે જઈને આવ્યા આ બાજુ. સારું, વાંધો નહીં. કીધું નહીં ક્યાં ગયા હતા. પછી તો 10 દિવસ તો વિચરણ ચાલ્યું. પછી બધાય કે બહુ સરસ, સંતો ભેગા બહુ આનંદ થયો, બહુ આનંદ થયો, બધા છૂટા પડ્યા. પછી ઓલો ભગત હતો ને, એ એકલા મળવા આવ્યા. પછી બે દી પછી પાછા એ કે એક મારે છે ને ભૂલ થઈ ગઈ છે, એનું પ્રાયશ્ચિત લેવું છે. તે શું ભૂલ થઈ ગઈ ભગત? તમે તો ભેગા હતા ને સંતોને ભેગા ભૂલ કરી. ક્યારે ભૂલ કરી? સંતો જોડ કે તમારી ભેગા જ ભૂલ થઈ ગઈ. એટલે ભાઈ અમારી ભેગા ભૂલ, અમારી ભેગા ભૂલ ટળે તો અમારી ભેગા ભૂલ થઈ. તો કે આ ઓલે દિવસ નતા સંતો તમે ગોતતા કે અમે 10 ક્યાં ગયા હતા. તો અમે ગયા હતા, પહેલાં 5 જણ હતા ને, એને બધી કોફી ને ચા પીવી હતી. પછી અમે ગયા, ભાઈ મેં કીધું કે 2 વર્ષથી મેં તો સંતો જોડે નિયમ લીધો છે ને, હું ચા કોફી નથી પીતો. પહેલાં પીતો હતો પણ હવે વ્યસન કહેવાય એવું મને સંતોએ કીધું, ત્યારથી હું નથી પીતો. ઓલા કે હવે પીવી પડે, અમારી ભેગા આવ્યા છો તો. પણ ઓલા કે પણ મેં સ્વામી જોડે નિયમ લીધો છે એનું હું. તો કે જો સ્વામીએ નિયમ દીધો એ વાત સાચી છે, પણ સ્વામી એવું કીધું છે ને હરિભગતનો મહિમા રાખો, એવું કથામાં નથી આવતું? આવે છે ને. તો અમે હરિભગત નહીં, હરિભગત ને તમે તો ઉંમરવાળા હરિભગત કહેવાય. તો પછી હરિભગતનો મહિમા ક્યારે કહેવાય? અમે કહીએ ને અમારી ભેગા તમે ભળો તો મહિમા કહેવાય, એમ કરીને ઓલાને પાઈ દીધી. એટલે ઘણીક વખત આવું થાય. મહારાજના વચનમાં, કોનું વચન? ભગવાન. અને આપણને જેમાં ખાતરી હોય કે આ ભગવાનની રુચિ પ્રમાણે જ મને કહેશે, આ મારું હિત કરવા માટે જ, કે આ મારું અહિત, મારું આજ સુધી નથી કર્યું અહિત કરવા ન કે, એ એકાદશીએ કદાચ આપણને એમ કહે ને કે તમે ફરાડ કર લો, તમારે નકોડી કરવી છે. પણ ભગવાન અથવા એવા મોટા, એને કીધું કે તમે ફરાડ કર લો, તમે ફરાડ કરો તો એ નકોડી થાય. આપણે નિર્જળા છે પણ એને કીધું તમે જળ ધરાવી લો તો એ નિર્જળા કહેવાય. આ બધા ગણિત જુદા છે, જે કદાચ આપણા મગજમાં બેસે અથવા ન બેસે. પ્રત્યક્ષ વસ્તુ દેખાવા છતાંય ભગવાન જ્યારે કહેતા હોય, અને ભગવાન જેવા કોઈ ભગવાનના સંત કે ભક્ત કહેતા હોય, ત્યારે ત્યાં આગળ શાસ્ત્રનું કેલ્ક્યુલેશન જુદી રીતનું થઈ જાય છે. પરંતુ જેમ જેમ આપણને આ બધું શાસ્ત્રમાં જ છે, પાછું બહાર ક્યાંય નથી, શાસ્ત્રમાં જ છે. પણ શાસ્ત્રનો અભ્યાસી હોય એને એનો ખ્યાલ આવે, અનુભવી હોય એને ખબર પડે. માટે શ્રીહરિની આજ્ઞા વચનને અનુસરીને જેઓ જમે છે તેઓ કાયમના ઉપવાસી કહેવાય છે. મહારાજે આપણને જે રીતનું કીધું છે એ પ્રમાણે જ આપણે જમાડીએ, એટલે કાયમી ઉપવાસી. કોઈ દી ઉપવાસની જરૂર નહીં કે હું તો કાયમ ઉપવાસ, સદા ઉપવાસી છું. તેમને જમવાથી કોઈ દોષ લાગતો નથી, કારણ કે તેઓ નિરંતર શ્રીહરિના વચનના સાથમાં રહ્યા છે. જેવન મે દોષ ન લગત તાઈ, હરિ કે વચન સંગ રહે સદાઈ. વચન રૂપ ચક્ર હરિ કેરા, વચન રૂપ ચક્ર હરિ કેરા, આવરણ માત્ર કો કરત નિવેરા, આવરણ માત્ર કો કરત નિવેરા. શ્રીહરિના વચનના સાથમાં રહ્યા હોય છે. શ્રીહરિનું આજ્ઞા વચનરૂપ ચક્ર આવરણ માત્રનું નિવારણ કરી દે છે. નિષ્કામી સંતો કોળીએ કોળીએ શ્રીહરિનું નામ ઉચ્ચારતા, જેને જેટલો ભગવાનનો ડર રહે તેટલું તેઓ મુખથી ભગવાનનું નામ લેવાનું ભૂલતા નથી. ભય જેટલો લાગે, જેટલો ભય એટલું ભગવાનનું નામ લેવાય. ભય જેને જેટલો ઓછો છે એટલું ભગવાનનું નામ ભૂલાય છે. શ્રીજી મહારાજે અંત્ય પ્રકરણનું 30મું વચનામૃત અને મધ્ય પ્રકરણનું 36મું વચનામૃત. મધ્ય પ્રકરણના 36મા વચનામૃતમાં અખંડ વૃત્તિના 4 ઉપાય બતાવ્યા છે. એ 4 ઉપાયમાંનો એક ઉપાય છે ભય. ભય ભય હોય એટલે એના કારણે ભગવાનમાં વૃત્તિ રહે. ભગવાનનું ભજન જેને ભય છે, અહીં લખ્યું
કે જેને નિષ્કામી સંતો કોડીએ કોડીએ ભગવાનનું નામ, જેને જેટલો ભગવાનનો ડર રહે તેટલું તેઓ મુખથી ભગવાનનું નામ લેવાનું ભૂલતા નથી. ભગવાનનો ડર એ કદાચ ન રહે તો પણ મૃત્યુનો ડર રહે તો પણ ભગવાન ભજાય, તો પણ ભગવાન ભજાય. અને કોડીએ કોડીએ ભગવાનનું નામ લઈને જમવું એ નિર્ગુણ ભાવને પામી જાય. બધો જ પ્રયોગ કરવો જોઈએ કે એક એક કોડીએ મારે મહારાજનો જપ કરતા જવું છે ને એક એક કોડીઓ મોઢા મૂકતા જવું છે. એક કોડીઓ મોઢા મૂકીએ સ્વામિનારાયણ, બીજો કોડીઓ મોઢા મૂકે સ્વામિનારાયણ, ત્રીજો કોડીઓ મોઢા મૂકે સ્વામિનારાયણ. કોડીએ 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 પ્રેક્ટિસ કરીને ધીરે ધીરે જેટલી વાર આપણે આમ ચાવતા હોઈએ એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ. એની અંદરે કોડીઓ ચાવીએ ત્યારે પણ અંદર સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટન થતું હોય તો કરીએ, પણ એવું શક્ય ન બનતું હોય તો કોડીએ એક કોડીઓ મોઢા મૂક્યો ત્યારે સ્વામિનારાયણ મનમાં બોલી લેવાનું. એક કોડીઓ મોઢા મૂકીએ અને સ્વામિનારાયણ બોલી લેવાનું. અભ્યાસ તો કરીએ, ખબર પડશે કે એનાથી આપણા સ્વાદને ધક્કો ઘણો લાગે. કારણ કે વૃત્તિ છે ને, એ વૃત્તિ કેવી છે, આપણને માની લો ક્રિકેટ જોવાનો શોખ હોય, જેને એ ક્રિકેટ જોતો હોય ને એને તમે ગમે એવું સારું ભોજન આપો ને તો એને સ્વાદની ખબર પડે નહીં. ખારું છે, ખાટું છે, તીખું છે, ગળ્યું છે, કાંઈ નહીં. એને બસ એને એક જ વસ્તુ છે, તમે દીધું એટલે મારે જલ્દી ખાઈને આની અંદર જોડાવું છે, ક્રિકેટમાં જોડાવું છે. એની વૃત્તિ ન્યા લાગેલી હોય, એની વૃત્તિ ત્યાં ચોંટી ગઈ છે એટલે એને ખાવાની પણ ખબર પડતી નથી, નથી પડતી. તો એવી રીતે આપણું જ્યારે જપમાં વૃત્તિ ચોંટી જાય કે વધુમાં વધુ મારે જપ ભેગા કરવા છે મહારાજના જપ, કારણ કે જપ છે ને ભગવાનના જપ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એટલો સહજ ભગવાનને મળવાનો ઉપાય છે કે એના જેવો એક પણ ઉપાય બીજો શ્રેષ્ઠ નથી. માની લો તપ કરવું હોય તો ભૂખે રહેવું પડે, ભૂખે રહેવું પડે, શરીરને તો કષ્ટ જ ને, એમાં કષ્ટ જ છે, બરાબર. બીજું કાંઈ પણ કરવું હોય તો એમાં શરીરને કષ્ટ છે, બીજું આ છે, પણ જપ કરવાની અંદર બિલકુલ કષ્ટ નથી. લાડવા જમો, જપ થાય એટલા જમો, ઊંઘ આવે એટલા ના જમો, જપ થાય એટલા જમો. હા, પછી લાડવા પાંચ ડાબીને કે ભગવાનનો પ્રસાદ નિર્ગુણ ભાવવાળો છે અને પાંચ પર પંખો મૂકીને પડી ગયા, હવે જપ આમાં કેમ થાય, એમ નહીં. જમો, ઊંઘ છ સાત કલાકની સરસ રીતે લઈ લો, પાછા જાગો, જાગો ત્યારથી પથારીમાંથી બેઠા થાવ ત્યાંથી સૂતા સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જેટલું વધારે થાય લોભિયા થવું પડે. રૂપિયા કમાવા કેવા લોભિયા હોઈએ છે, એક એક રૂપિયો ક્યાંથી મળે છે, જ્યાંથી મળે કમાઈ લઈએ, આવું થાય છે. આ લોકનો વ્યવહાર છે. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારે વિચારવું પણ જોઈએ, કરવું પણ જોઈએ, 100%. તમે નહીં કરો તમને ધોતિયા કોણ ઉઢાડશે, તમે કરશો તો રસોઈ કોણ દેશે, તમે કમાશો તો રસોઈ દેશે. તમારા દેશકાળ હારા હશે તો અમારા દેશકાળ હારા. મહારાજના મંદિરોના હરિભક્તો છે એ જ હાથપગ છે. એટલે તમારો તમારો એ વિષય છે, તમારે એ બાજુની ચિંતા તમે કરતા હો યોગ્ય છે, કરો, પરંતુ એક લોભ એવો પણ રાખવો જોઈએ આપણે. મારે ને તમારે મહારાજનો મંત્ર જાપ, મૂર્તિ કદાચ મૂર્તિ જલ્દી નહીં પકડાય, એ છે ને બહુ ચીકણી છે. પારો હાથમાં પકડાય ને તો મૂર્તિ હાથમાં પકડાય. પારાને આમ હાથમાં લેવો હોય, પારાને હાથમાં રાખવો એ બહુ અઘરો છે. ક્યારેક તમે લીધો હોય તો ખબર હોય પારાને, અને એકવાર વેરાઈ જાય ને પારો, આમ તમે હાથમાં લીધો, વજનદાર લાગે આમ, આમ રમે આમ, અને જો એકવાર વેરાઈ ગયો એટલે કે હેઠો પડી ગયો તો એ પારાને આખી રૂમમાં હાવરણી મારીને ભેગી કરો ને ત્યારે માંડ માંડ ભેગો થાય, ને પછી હાથમાં લેવો એ તો મુશ્કેલ પડે. એમ મૂર્તિ છે ને એના જેવી છે, બહુ ચીકણી છે. સીધે સીધી આમ આવે ખરી ને આમ છટકી જાય, આવે ખરી ને છટકી જાય. પણ એક મંત્ર એવો છે કે મંત્ર છે ને એ મૂર્તિ પારો છે, એ પારો કોઈ રીતે હાથમાં ન રહે, છૂટો ન રહે, એને તમે લોક કરી દો તો લોકની અંદર એ પારો રહે. થર્મોમીટર છે તો એમાં પારો રહે. આપણા હાથની અંદર કે લો ખિસ્સાની અંદર પારો લઈને ફરો તો એ પારો ક્યારે ઉતરી જાય
આપણે ઘણા નથી કહેતા એનો પારો ઉતરી ગયો છે. એ પારો ક્યારે ઉતરી જાય એનું નક્કીને, એમાં મૂર્તિરૂપી પારો છે ને, એ આમ હાથમાં કે આમ બસ બે પાંચ દિવસ કર્યું ને આમ આવી ગયો હાથમાં, આપણને થઈ ગયું કે હવે આવી ગયો ના, એ છટકી જાય પાછો. પારો છે એનું બંધ કરવા માટેનું સાધન મંત્ર જાપ છે. મંત્ર જાપ જેટલો જેની પાસે વિશેષ એટલો એનો આત્મા વિશુદ્ધ થતો જાય, એના પાપ બળતા જાય, એનાથી જે કંઈ એની દુષ્કર્મો થઈ ગયા છે બળતા જાય, એ બળતું જાય, એટલે મંત્ર જાપ દ્વારા ભગવાન એને વશ થતા જાય. પ્રહલાદજીને ભગવાને શું કીધું? તું આવી રીતે યુદ્ધ મારી ભેગા ગમે એટલું કરીશ? નારાયણ ભગવાને પ્રહલાદજીને કીધું, તું આવી રીતે યુદ્ધ મારી ભેગા હજારો નહીં કરોડો યુગો સુધી કરીશ તોય તું મને નહીં જીતે. જો મને જીતવો હોય ને તો જીભથી મારું નામ લે, આંખથી મારા દર્શન કર, ચાલુ કર દે આ ભક્તિ, તો હું તને વશ થઈ જઈશ. બાકી મને જીતવો કઠણ છે, એક ભક્તિ જેવી છે જેનાથી તું મને જીતી શકીશ. અને ભક્તિનું સર્વ સરળમાં સરળ અને સીધામાં સીધું બહુ સરળ કોઈ પણ કરી શકે, ભણેલોય કરી શકે, અભણેય કરી શકે, બાળકે કરી શકે, યુવાને કરી શકે, એ મંત્ર છે સ્વામિનારાયણ. તમારે એક તોતડું બોલતો હોય ને છોકરો, જેને બોલવાનું હજુ નથી શીખ્યો, એને તમે બોલાવો ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો એ બોલી શકે, બોલી શકે ને, બેટા 11 વખત સ્વામિનારાયણ બોલ, તો એ બોલશે. સ્વામિનારાયણ શું છે એ નહીં સમજે, પણ સ્વામિનારાયણ બોલવાનું કહેશો તો એ બોલી શકશે. એમ ઉંમર કોકની થઈ છે, હવે એની યાદશક્તિ નથી રહેતી, એને તમે એટલું કહેશો, એને કદાચ એ સમજેલા છે ભગવાનના સ્વરૂપને, પણ અત્યારે બાધિતાનું વૃત્તિએ કરીને એની એ સમજણ નથી રહી, પરંતુ એને તમે એટલું કહેશો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, તો હા સ્વામિનારાયણ સ્વામિનારાયણ થશે. અને કરેલાનું ફળ આપણે જોયું છે, મોટા મોટા પુરુષો કેટલો જપ કરતા અને કેટલો જપ કરતા હોય છે, આપણે આપણી નજરોએ જોયું છે. મોટા મોટા પુરુષો આખી એના હાથમાં માળા ન હોય છેલ્લી અવસ્થામાં માની લો, અને એનાથી માળા ફરે એવી ન હોય, પણ એનો આમ હાથને આંગળી આમ હાલ્યા જ કરતા હોય. આપણે જોઈએ છીએ આવા, તો કેવા મોટા પુરુષોને આપણે કેટલાના દર્શન કર્યા, આમ હાલ્યા જ કરતા હોય. કેમ હાલ્યા કરીએ? પ્રેક્ટિસ થઈ ગઈ છે, જપની પ્રેક્ટિસ. અને જેટલા મોટા મોટા મહાન છે એના તમે બહુ જ નજીકથી આપણે બધાએ દર્શન કરીએ ને, તો એ લોકોના મોઢામાં એ લોકોના અંતરમાં સ્વામિનારાયણ મંત્ર સહજ રીતે ચાલુ જ હોય, અખંડ ચાલુ હોય છે, એટલો અગત્યનો. પણ ભગવાન અહીં લખ્યું છે, ભગવાનનો ડર રહે એટલું તેઓ મુખથી ભગવાનનું નામ લેવાનું ભૂલતા નથી. પણ એવું નથી, ભગવાનનો ડર એ તો ભગવાનનું ભજન કરાવે, એના કરતાં ભગવાનમાં હેત એ ભગવાનનું ભજન વધારે કરાવે. આપણને ખબર છે, અરે અમે ઘણી વખત હરિભક્તો ભેગા ફરતા હોય ને, અમારી ભેગા આવ્યા હોય ને, પછી કોઈ હરિભગતને એના ઘરવાળામાં બહુ હેત હોય, બહુ હેત હોય, તે દિવસમાં 25 વખત એનું નામ દે અમારી આગળ. હવે અમને કાંઈ, અમારે બધો દોષ હોય સાંભળવું ને બધું કરવું, પણ હવે એને કાંઈ વિવેકની ખબર ન હોય, 25 વખત અમને એના ઘરવાળાનું નામ સંભળાવે, આમ કરે છે, આમ કરે છે, આમ કરે છે, આમ કરે છે, 25 વખત ફોન કરે ત્યારે એને શાંતિ થાય, એટલે ખબર પડી જાય કે આમને બરાબર જપ બરાબર હાલે છે. પણ જપ કયો હાલે છે? ઓલો ભગવાનમાં હેત હોય તો ભગવાનનો જપ થાય. માટે ભગવાનમાં બહુ હેત કરીને જપ હાલતા ચાલતા જે મંત્ર, એમાંય સ્વામિનારાયણ મંત્ર માટે ભગવાને કેવી છૂટ મૂકી, પવિત્ર દેહે અપવિત્ર દેહે, બાથરૂમમાં પણ ટોયલેટ ને લેટ્રિનની ક્રિયા કરતા કરતા પણ સ્વામિનારાયણ મંત્રનો જપ થઈ શકે, આટલી તો ભગવાન સ્વામિનારાયણને રજા આપી, પવિત્ર દેહે અપવિત્ર દેહે. હવે આટલી ક્રિયા કરવામાં પણ સ્વામિનારાયણ મંત્રનો જપ કરવાની ભગવાને છૂટ આપી હોય ત્યારે કેટલો અગત્યનો મંત્ર હોય, એ મંત્ર કેટલો અગત્યનો હોય, એ મંત્ર કેટલું સુખને આપવાવાળો હોય. આવું વિચારી ભગવાનના ભક્તએ મંત્ર જપ કરવાની ટેવ પાડવી જોઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા બધી જ ક્રિયાની અંદર જપ કર્યા કરવો જોઈએ. અને નિષ્કામી સંતો કોળીએ કોળીએ શ્રીહરિનું નામ ઉચ્ચારતા, જેને જેટલો ભગવાનનો ડર રહે છે તેટલું તેઓ મુખથી ભગવાનનું નામ લેવાનું ભૂલતા નથી. બીજું, અમારે સંતોને વિશેષ ભજન એટલા માટે કોળીએ કોળીએ કરવું જોઈએ અમારે ખાસ, એનું કારણ એ છે કે અમને આ બધું દે છે કોણ? ભગવાન સ્વામિનારાયણ.
તમે ગૃહસ્થ આશ્રમમાંથી ત્યાગ આશ્રમનું પૂર્ણ કરો છો, કપડાં બધું જ, પણ તમે અમે ભગવાન સ્વામિનારાયણના થઈને બેઠા છે એટલે અમને ગાડીમાં લઈ જાઓ છો, એટલે તમે અમને રોટલા દો છો, લો આજે સ્વામિનારાયણ ભગવાનની આ ચૂંદડી ઉતારીને પછી દો તો કોઈ દેવાય ના આવે, ઊભાય ના રાખે દરવાજે, હાલતા થાવ કે બેલ અહીં ક્યાં માર્યો ખોટી જગ્યાએ, આવું થાય. આ બધું ભગવાન સ્વામિનારાયણ આપે છે એટલે એને તો વિશેષ ભજન, અને ભગવાનના ભક્તોને તમને ભગવાન સ્વામિનારાયણનું પ્રારબ્ધ જ તમે બધા ભોગવો છો, અમેન તમે. એ મહારાજે જે તપ કર્યું છે એનું ફળ તમારી પાસે છે, પણ તમારી વ્યવસ્થા મહારાજે જુદી રીતની કરી છે, અમારી જુદી રીતની કરી છે. એટલે આપણે ભગવાનને કેવી રીતે ભૂલાય, કેવી રીતે ભૂલાય કે હે મહારાજ તમે મને આવું દીધું, આવું દીધું. કેવું ભગવાને અત્યારે લીલા લહેર દીધી છે, લીલા લહેર, તમે જ્યાં જાઓ ત્યાં પાકા થાળ, જ્યાં જાઓ ત્યાં પાકા થાળ, હારામ હારું જ જમો, હારામ હારું જે ફ્રૂટ, સારામ સારું બધા મેવા મીઠાયો બધું જ મહારાજના ચરણમાં આવે, મહારાજના ચરણથી સંતો સુધી જાય ને ભક્તો સુધી જાય એવા મહારાજ દે. અને છતાંય મહારાજનું ભજન જે ના કરે એને કૃતજ્ઞ કહેવાય, એને કૃતજ્ઞ કહેવાય. આપણે કેટલું ભજન, એક આ લોકમાં કોઈ આપણી માટે કર્યું હોય તો આપણે કેટલું ભજન કરીએ છીએ, વાતે વાતે એનું નામ લઈએ, વાતે વાતે એનું નામ લઈએ લઈએ ને, કોઈ આપણી માટે કર્યું હોય તો. તો પછી ભગવાને આપણા માટે કર્યું છે એનું પણ કરવું જોઈએ. આજે આ ભગત માર સાથે બેઠા હતા વિનુભાઈ, વાત કરતા હતા, ગાયોની સેવા કરે છે, બીમાર ગાયો હોય એને રાખીને સેવા કરે એની વાત કરતા હતા. પછી એમને પોતાના અનુભવ કીધા, મને કે સ્વામી ગાયની સેવા કરી હોય, પછી એને કીધું કે આવી રીતે ગાયની વાછડી એક હતી તો મને ઠેક મારી ભેગા ને ભેગા ફરે, જ્યાં જઈએ ત્યાં જાય, આજ સુધી કોઈ આખલાએ મને નથી માર્યું કે, કારણ કે હું સેવા કરું છું, એને ઓળખી જાય આત્મા. લાગણી જેવી વસ્તુ પશુમાં પણ પડી છે, એને પણ ખબર છે કઈ જગ્યાએ શું થાય, તો એને પણ ખબર છે કે મને આને દીધું છે તો મારે એને શું દેવું એને ખબર છે. તો પરમાત્માએ આપણને આટલું બધું દીધું છે તો આપણે પરમાત્માને ન ભૂલવા જોઈએ, ખાતાય ન ભૂલવા જોઈએ, નાતાય ન ભૂલવા જોઈએ, બેસતા હસતા કોઈ પણ ક્રિયામાં મહારાજનો જપ અખંડ ચાલુ રાખીએ. આવી પ્રેક્ટિસ તો કરી જ દઈએ, મૂર્તિની વાત પછી, પણ પહેલાં જપ, મંત્ર જપવાળા થઈ જઈએ, અખંડ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એટલે તો આ ઇલેક્ટ્રિક મશીન બહુ સારા, જો ઇલેક્ટ્રોનિક, આમાં જપ ચાલુ ને ચાલુ જ રહે, ખિસ્સામાં રાખીએ તો થાય ભગત, નહીં તો કેમ થાય, ખિસ્સામાં જોઈએ પછી આંગળીમાં મૂકી દેવાનું, એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થયા કરે. તે ભગવાનનો ડર રહે તેટલું તેઓ મુખથી ભગવાનનું નામ લેવાનું ભૂલતા નથી. ભગવાનનો ડર રાખવામાં જેને કચાશ રહે છે તેઓ તેટલા ભગવાનને ભૂલી જાય છે. ભગવાનનો ડર રાખવામાં કચાશ, આ જીવને બધાની બીક લાગે, બધાની બીક લાગે. કોઈને પૈસાની ચોરી કરવી હોય, કેમેરા હોય તો ચોરી ન કરે, કરે ન કરે. કેમેરો હોય ખોટું કરવું છે તો નહીં કરે. પણ જો તમે કેમેરો ના મૂક્યો હોય તો ભગવાન કણે કણમાં બિરાજમાન છે એનો ભય કોઈને નથી. ખોટું કાંઈ પણ કરવું હોય, એક વ્યક્તિ બેઠો હોય ને એક નાનો, તો એ ખોટું નહીં કરી શકે. પણ બધાય જતા રહ્યા તો પછી બધું જ થાય, કારણ કે પરમાત્માનો ભય નથી. ભગવાન એક એક વસ્તુનો લેખ લેશે મારી જોડે, જ્યારે વસૂલ કરશે. મનુષ્ય જન્મ આપી દીધો જ ભગવાને, કાયદા આપી દીધા છે, જોઈ લો આટલું છે. એક અમેરિકાની અંદર પણ કાયદા આપીને એ લોકો રિસર્ચ કરતા હોય, કોઈ ખોટું કરતો હોય તો 2-3 વર્ષ સુધી એનું રિસર્ચ કરીને એક હારે એને સીધો નાખી દે અંદર, 3 વર્ષ લેર કરવા દે. ઓલાને લાગે હું ક્યાં પકડાવું છું, હું ખોટું કરું ક્યાં પકડાવું છું, પણ જેથી પકડાય તેથી કોઈ એને છોડાવી ન શકે. એક આ લોકની ગવર્મેન્ટ હોય એ પોતાની દેશની સુરક્ષા માટે આટલું વ્યવસ્થા કરતી હોય તો પરમાત્માએ આપણને બધા હાવ છૂટા મૂકી દીધા છે. તો એની વ્યવસ્થાઓ બધી હોય જ, એની એજન્સીઓ બધી હોય જ, એના કેમેરા 24 અવર્સ આપણું બધું ઉતારતા જ હોય, વોઇસ સહિત ઉતારતા હોય ને, ક્રિયા સહિત ઉતારતા હોય, અને જેથી બતાવવું હોય ને તેથી બતાવી દે. જો એપ્રિલની આ તારીખે આટલા વાગે આ સેકન્ડે આ જગ્યાએ તું જ છો કે બીજો કોઈ, તું જ છો ને, હા, પછી જોઈ લે આ તારીખે આ સાલમાં આટલા વાગે આ જગ્યાએ આટલા વ્યક્તિથી વચ્ચેથી છૂટો પડીને તું જ છો કે બીજો, હા હું જ છું, કબૂલવું પડે તેથી.
અને બહુ સરસ છે, વાયરસ નથી આવતા એ ડેટામાં, કોઈ એને હેક નથી કરી શકતા એ ડેટાને, કોઈ હેક ન કરી શકે, ત્યાં કોઈ ફૂટલો માણસ નથી કે આપણા ડેટા ડિલીટ કરી નાખે. હા, ત્યાં એટલું ચોક્કસ છે, એક પરમાત્મા, અને એક પરમાત્માને અખંડ ધારી રહેલા સંત, આ બે એવા છે એ ડેટાને કન્વર્ટ કરી નાખે. ડિલીટ તો નથી જ થતો, ડિલીટ નથી થતો, પણ ત્યાં શું થાય છે કે ઓકે, આને એક વખત ભગવાનના સાધુને જમાડ્યા છે, આને એક વખત સેવા કરી છે, આને ભગવાનની એક વખત સેવા કરી છે, આને આટલું મંત્ર જપ કર્યો, હાલો કેટલી સજા છે એને? 5 જન્મની સજા છે, 5 જન્મ રહેવા દો, એને એક કામ કરો, લઈ જાઓ, 5 કલાકમાં છૂટો કરી દો, આટલું થાય, આટલું થાય છે. પણ એ કોને થાય કે જેને ભૂલથી થઈ ગયું છે, પણ જે અહીં ભેગો રહ્યો થકો કરો એ તો વજ્ર લેપો ભવિષ્યથી જાણી જોઈને કરે છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. બીજી જગ્યાએ કરેલું પાપ એ ભગવાનને સંત પાસે આવે ત્યારે છૂટી જાય છે, પણ ભગવાનને સંત પાસે કરેલું પાપ એ તો વજ્રલેપ થાય છે. ભગવાન અને સંત કઈ વસ્તુ કન્વર્ટ કરે છે? જ્યારે આપણે અજાણ હતા, આપણે અજ્ઞાન હતા, આપણને ખબર નહોતી કે આ થાય ને ન થાય, ત્યારે જે થયું છે એને કન્વર્ટ કરે છે. પણ આપણને 1000 વખત જીભ તૂટી જાય એટલી વખત કઈ કઈને સમજાયું હોય કે આ ના કરવું, આ ના કરવું, આ ન કરવું, આ ના જોવું, આ ના સાંભળવું, આ ના સ્પર્શ કરવું, અને છતાંય જો જાણી જોઈને કર્યું છે તે વજ્રલેપ છે. હા, છતાંય સાધન દશાવાળો છે, ક્યારેક ભૂલ થઈ ગઈ તો પણ એનું પ્રાયશ્ચિત લે કે મને તો 1000 વખત કીધું પણ મારો સ્વભાવ એવો છે એટલે થઈ ગયું છે, હજુ પ્રયત્ન કરીશ, પ્રાયશ્ચિત આપો તો કંઈ વાંધો નહીં પાછું, પણ એ નથી કર્યું અને કોઈ સંત કે ભક્તએ કીધું એ વચનને પણ ધ્યાનમાં નથી રાખ્યા, એ ફાઇલો તો જેદી તેદી ખુલી જ જવાની, ખુલી જ જવાની. આમ બટન દબાવે એટલે બધા ડેટા સહિત બહાર, આટલી આટલી વસ્તુ છે. હાલો ભાઈ હું ન્યાય, અને ભગવાનને પછી એવી ખીચ ચડે ને, ભગવાન કે હારું બીજા માટે એક દંડો ને, પણ જે હારો મારી પાસે રહી અને મારી વાતે ના માની અને ક્યારેય પ્રાયશ્ચિત ના કર્યું, આનો તો 1 ના 10 દો, હું જ દઈશ, ભગવાન પંડે જ મારે એને. ભગવાન કે બીજો કોઈ નહીં, આ મારો જ ગ્રાહક છે ને એટલે મને જ દેવા દો. ભગવાન દે પછી એને, થોડું દયાળુ છે, પણ આપણે પણ થોડું સાવધાન તો રહેવું. ભગવાનના ભગત થઈ ગયા એટલે કંઈ આડેધડ આપણે જે કંઈ ભગવાનના ભરોસે ને આશરો કરીને, આશરાનું બળ એવું ના હોય કે ભગવાનની આજ્ઞા લોપીએ, ભગવાનનું વચન લોપીએ, એવો આશરો ના હોય, સંતનો આશરો એવો ના હોય કે સંતના આશરે કરીને આપણે ભગવાનનું વચન લોપીએ, ભગવાન અને સંતના આશ્રય કરીને એની ઈચ્છાના આજ્ઞામાં રહેવું. મહારાજ કહે છે ભગવાનનો ડર રાખવામાં જેને કચાશ રહે છે તેઓ તેટલા ભગવાનને ભૂલી જાય છે, એટલા ભૂલી જાય છે. બે શિષ્યો હતા, ગુરુને ગાદી સોંપી હતી કે આમાંથી કયા શિષ્યને દેવી, એટલે બે શિષ્યોને ગુરુએ એક એક ફળ આપ્યું, ગાદી તો જોતી હોય બેન, ફળ દીધું, કીધું કે તમને કોઈ જોવે નહીં એવી રીતે ખાઈ આવો, જાઓ, તમને કોઈ જોવે નહીં એવી રીતે ખાઈને આવો. સભાસદો ઘણા બેઠા હતા, બે જણા ગયા, જ્યાં જવું હોય ત્યાં જઈને ખાઓ, પણ કોઈ જોવે નહીં એમ ખાવાની. એટલે એક હતો ને, એ તો દરવાજા બંધ કરીને એકલો રૂમમાં બેહીને કેરી ખાઈ ગયો, તરત જ દોડીને આવી ગયો, મને કોઈ જોયો નથી. એને થઈ ગયું મને ગાદી મળી જવાની, હું પહેલો આવી ગયો, પાછું મને કોઈ જોયો પણ નથી. ઓલો તો આખો દિવસ ફર્યો, પણ જ્યાં જાય ત્યાં એને એક જ વસ્તુ યાદ આવે, પરમાત્મા ક્યાં નથી, ભગવાન ક્યાં નથી. એવી ને એવી કેરી લઈને આવ્યો, ગુરુ મહારાજ બેઠા છે ગાદીએ, બોલો બેટા કેરી જમી આવ્યો, કોઈએ ના જોયું? નથી જમાયેલું ગુરુ મહારાજ, હું કેરી પાછી તમને અર્પણ કરું છું. કેમ? હું બધી જ જગ્યાએ ફર્યો, બધી જ જગ્યાએ ફર્યો, પણ જ્યાં જઉં ત્યાં પરમાત્મા દેખાય, જ્યાં જઉં ત્યાં પરમાત્મા દેખાય. જો પરમાત્મા કોઈ જગ્યાએ ન હોત તો હું કેરી જમી શક્યો હોત? ગુરુ મહારાજ તમે કીધું છે ઘટ ઘટમાં મારો રામ છે, મને તો બધી જગ્યાએ રામ દેખાય છે, આ કેરી હું કેમ ખાઈ શકું? એ મને જોવે જ છે. અને ત્યારે ગુરુ મહારાજ ગાદ્યેથી ઊભા થઈને કાંડું ઝાલીને એને ગાદ્ય બેહાડ્યો, તું સાચો ગાદ્ય બેહો વારસદાર છો, આ ગાદ્ય બેહો આ મારી પરંપરા ચલાવે એવો નથી,
તું મારી પરંપરાને વહન કરી શકીશ. અને ગુરુએ એ સભાની અંદર કીધું કે એવો જ આ ગાદી ઉપર જોઈએ જેને ઘટ ઘટમાં રામ દેખાય, એ જ જીવનું કલ્યાણ કરે, જે દરવાજા બંધ કરીને કેરી ખાઈ લે, કોઈ જોતો જ નથી, જેને રામ જ નથી દેખાતો એ રામનું કામ કેમનો કરી શકવાનો છે, પણ જેને જ્યાં જ્યાં જોઈએ ત્યાં રામ દેખાય એ જ રામનું કામ કરી શકે, આમ કરીને ગાદીએ બેસાડે. માટે ભગવાનનો ડર રાખીને જીવે, ભગવાન બહુ રાજી થાય. હજુ બહુ સરસ મહારાજ માનકુવામાં સંતો જંબા બેઠા છે ત્યાં વાત કરશે, એને આપણે આવતીકાલ સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.